गुड मॉर्निंग फ्रेंड्स, टुडे वी आर गोइंग टू डिस्कस अबाउट यूनिट 5, रीड वर्ड एंड्स ऑन पेज नंबर 50, ऑन योर लेफ्ट साइड सेकंड लास्ट पैराग्राफ। लेट्स स्टार्ट। दीस आर एंड्स दैट डू फार्मिंग। फार्मिंग एटले खेती करवी। केटली एवी कीड़ियों पण छे जे फार्मिंग એટલે કે ખેતી પણ કરે છે। યુ મે નો ધેટ ઇટ વોઝ અ બિગ લીપ ફોર હ્યુમન પ્રોગ્રેસ વેન મેન ગેવ અપ બિંગ અ ફૂલ ટાઈમ હન્ટર એન્ડ ટુક ટુ ફાર્મિંગ। આપણે બધા જાણતા જ હોઈએ છીએ કે ઇટ વોઝ અ બિગ લીપ ફોર હ્યુમન પ્રોગ્રેસ, જે માનવની પ્રગતિ હતી એને ખૂબ મોટો એવો સમય લાગ્યો કે જ્યારે ગેવ અપ એટલે છોડી દેવું, જ્યારે માણસે આ પ્રગતિની અંદર જે શિકાર કરીને ખાતું હતું એ શિકાર કરવાનું છોડી દઈને એન્ડ ટુક ટુ ફાર્મિંગ, એ શિકાર છોડીને પછી ખેતી કરતા થઈ ગયું। સીમિંગલી તેવી જ રીતે ધ અમ્બ્રેલા એન્ડ્સ ઓફ સાઉથ અમેરિકા, જે સાઉથ અમેરિકા દક્ષિણ અમેરિકાની અંદર અમ્બ્રેલા એન્ડ્સ છે, હેવ ટેકન ધ સેમ સ્ટેપ ઇન ધેર સ્મોલ વે। આ જ રીતે જે માનવની પ્રગતિ હતી શિકાર છોડીને તે ખેતી ઉપર નભતો થઈ ગયો છે, એવી જ રીતે દક્ષિણ અમેરિકાની અંદર અમ્બ્રેલા એન્ડ્સ કરીને એક કીડીનો પ્રકાર છે, એ પણ આ જ રીતે એમના આ જ રસ્તાએ એ આ જ પગલું ભરે છે કે એ પણ ફાર્મિંગ એટલે ખેતી કરતી હોય છે। ધે આર કોલ્ડ બાય ધેટ નેમ। આ કીડીઓને અમ્બ્રેલા એન્ડ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે બીકોઝ દે આર ઓફન સીન કેરિંગ લાર્જ પીસીસ ઓફ લીફ ઓવર ધેર હેડ્સ લાઇક અમ્બ્રેલાઝ। જ્યારે કેમ એને અમ્બ્રેલાન્ડ્સ કહેવામાં આવે છે કે જે લાર્જ પીસીસ ઓફ લીફ છે, જે પાંદડાના મોટા મોટા કટકા છે, એ એમના માથે લઈને આગળ ચાલતી હોય છે। એટલે આપણે જોઈએ તો એમ લાગે છે કે જેમ માનવ છત્રી લઈને આગળ ચાલતા હોય છે સમૂહમાં, એવી જ રીતે આ જે નાની નાની કીડીઓ છે એ મોટા કદના પાંદડાઓના કટકા લઈને જાય છે, તો એમ લાગે છે કે એ છત્રીઓ લઈને જાય છે, એના ઉપરથી આ કીડીઓનું નામ અમ્બ્રેલા એન્ડ્સ પડ્યું છે। ધે ટેક ધીસ પીસીસ ઓફ લીફ ટુ ધેર નેસ્ટ। જે આ પાંદડાના કટકા છે તેઓ તેના માળામાં એટલે કે દરમાં લઈ જાય છે, વેર કે જ્યાં ધે ચ્યુ ધેમ અપ નાઇસલી, અને ત્યાં જઈને પછી શું કરે છે કે તેને આ પાંદડાઓને તે બરાબર ચાવે છે। ચ્યુ એટલે ચાવવું, ખૂબ જ સરસ રીતે ચાવે છે। આફ્ટર વર્ડ્સ ત્યારબાદ ધે મેક બેડ્સ ઓફ ધીસ ચ્યુડ અપ લીવ્સ, પછી ચાવીને શું કરે છે કે જે આ પાંદડાઓ છે એના નાના નાના બેડ્સ બનાવે છે, એમ કહેવાય કે કેરા જેવું બનાવે છે, અને પછી ઓન ધીસ બેડ્સ ગ્રોઝ અ કાઇન્ડ ઓફ ફંગસ વિચ ઇઝ ધ ફૂડ ઓફ એન્ટ્સ। જે આ ચાવેલા પાંદડાઓ છે અને એના જે કેરા બનાવી નાખવામાં આવ્યા છે, જે બેડ્સ બનાવી નાખવામાં આવ્યા છે, એ એના પછી એ આ ચાવેલા જે બેડ્સ છે એની ઉપર એક પ્રકારની ફૂગ જેવું ઊગી નીકળે છે, કાઇન્ડ ઓફ ફંગસ વિચ ઇઝ ધ ફૂડ ઓફ એન્ટ્સ, જે આ ફૂગ જે છે એ આ કીડીઓનું ખોરાક હોય છે। એટલે અહીંયા આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો કઈ રીતે પાંદડાઓ લાવે છે, ચાવીને કેરા બનાવે છે, અને કે એટલે કે એ ચાવેલા પાંદડા ઉપર જે ફૂગ ઊગી નીકળે છે એ એમનું ખોરાક છે। એટલે એમ કહી શકાય કે માનવ જેવી આ પણ ખેતી કરે છે। ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ધેન ધેર આર એન્ટ્સ ધેટ ડોમેસ્ટિકેટ કાઉસ એન્ડ મિલ્ક ધેમ। પછી ત્યાં અમુક પ્રકારની એવી પણ કીડીઓ છે જે ડોમેસ્ટિકેટ કાઉસ, કાઉસ એટલે ગાય, ડોમેસ્ટિકેટ એટલે એને પાળવું કે એને ઉછેરવું, તો કેટલાક પ્રકારની કીડીઓ એવી છે કે જે ગાયનું ઉછેર પણ કરે છે એન્ડ મિલ્ક ધેમ, અને તેમાંથી દૂધ પ્રાપ્ત પણ કરે છે। અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે સિંગલ ઇન્વર્ટર કોમાની અંદર કાઉસ લખેલું છે અને મિલ્ક લખેલું છે, એટલે અહીંયા કાઉસ એટલે કીડીઓ ખરેખર ગાયની વાત નથી જો આગળના સેન્ટેન્સની અંદર છે। વોટ વી હેવ કોલ્ડ કાઉ આર અ કાઇન્ડ ઓફ ગ્રીન ફ્લાય। અહીંયા જે ગાયની વાત કરવામાં આવી છે એ એક જાતના ગ્રીન ફ્લાય છે કે જે ઓલા કહેવાય ને કે લીલા જે જીવજંતુ આવે છે, લીલા જીવાત આવે છે, જે લીલા કલરની આવે છે માખી જેવું, એની વાત છે
એ અહીંયા કાવ તરીકે દર્શાવવામાં આવેલું છે. અહીંયા આપણા સમજ માટે છે કે જે રીતે માનવ ગાયનો ઉછેર કરે છે અને ત્યારબાદ એનામાંથી દૂધ પ્રાપ્ત કરે છે, એવી જ રીતે કેટલાક પ્રકારની કીડીઓ છે કે જે આ રીતનું કાર્ય કરે છે. તો અહીંયા જે ગાય છે એ કોણ છે? અહીંયા ગ્રીન ફ્લાય, જે ઓલા લીલા જીવડા આવે છે એની અહીંયા વાત છે. ધીસ આર ફાઉન્ડ ઓન રોઝ લીવ્સ એન્ડ ઓન ધ લીવ્સ ઓફ બીન્સ. આ જે ગ્રીન ફ્લાય નામના ઇન્સેક્ટ્સ છે, જીવાત છે, ક્યાં મળે છે આપણને? કે જે રોઝ લીવ્સ હોય છે, જે ગુલાબના પાંદડાઓ હોય છે એની ઉપર જોવા મળે છે, એન્ડ ઓન ધ લીવ્સ ઓફ બીન્સ, અને જે કઠોળના પાંદડા હોય છે એની ઉપર આ લીલા પ્રકારના જીવડા જોવા મળે છે. ધે ગીવ આઉટ અ સ્વીટ હની લાઇક લિક્વિડ વિચ ધ એન્ટ્સ રિલીઝ અલોટ. તો આ જે ગ્રીન ફ્લાય છે, જે આ લીલા જીવડાઓ છે, જે આ લીલી માખીઓ છે, એ એક શહેદ જેવું એક લિક્વિડ આપે છે, ખૂબ જ મીઠું હોય છે, સ્વીટ હોય છે. અને આ જે આ કીડીઓ છે, રેલિશ અ લોટ, રેલિશ એટલે એન્જોય કરવું, આ લોકોને આ કીડીઓને એને ખાવામાં ખૂબ જ મજા પડે છે, ખૂબ જ ટેસ્ટી લાગે છે. સો તેથી આ કીડીઓ શું કરે છે? ધ એન્ટ્સ ટેક ધીસ ગ્રીન ફ્લાયસ ટુ ધેર નેસ્ટ. તો આ જે ગ્રીન ફ્લાયસ છે, આ જે લીલા માખીઓ છે અને જીવડાઓ છે, એને એના માળામાં લઈ જાય છે, એના દરમાં લઈ જાય છે, એન્ડ કીપ ધેમ ધેર, અને આને ત્યાં રાખે છે. પછી ધે ફીડ ધેમ, આ કીડીઓ એને ખોરાક ખવડાવે છે. પ્રોટેક્ટ ધેમ ફ્રોમ ધેર એનિમીઝ, જે બીજા દુશ્મનો છે એનાથી એને બચાવે છે, એટલે મોટા મોટા બીજા જીવડાઓને આવે જે હોય છે એનાથી પણ એને એનું રક્ષણ પૂરું પાડે છે, બચાવે છે. એન્ડ ધે મિલ્ક ધેમ, અને પછી એ એને દોવે છે. મિલ્ક ધેમ કેવી રીતે દોવે છે? જેમ માનવી ગાયને દોવે છે એવી રીતે આ કીડીઓ આ ગ્રીન ફ્લાયને કેવી રીતે દોવે છે? તો આગળ લખેલું છે, પ્રેસિંગ ધેર સાઇડ્સ જેન્ટલી એન્ડ મેકિંગ ધેમ ગીવ આઉટ ધેર હની. હળવાશથી એમની જે સાઇડ્સ હોય છે જીવડાઓની, એને પ્રેસ કરે છે, દબાવે છે, અને એમાંથી ગીવ આઉટ ધેર હની, અને એ જે શહેદ હોય છે એ બહાર કાઢે છે. એટલે એને દબાવવાથી એ શહેદ જેવું બહાર નીકળે છે, અને આ એન્ટ્સ જે છે એ એને થાય છે. એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવ્યું છે, જેમ માનવજાત ગાયનો ઉછેર કરે છે, એનું રક્ષણ કરે છે અને પછી એને દોવે છે, એવી જ રીતે આ એન્ટ્સ જે છે એ આ જે ગ્રીન ફ્લાયસ છે એને માળામાં લઈ જાય છે, ત્યાર પછી એને ખવડાવે છે, પીવડાવે છે, રક્ષણ કરે છે, અને પછી જ્યારે એમને જરૂર હોય છે ત્યારે એમના જે સાઇડ્સ હોય છે એ ગ્રીન ફ્લાયના એને પ્રેસ કરતા હોય છે અને એમાંથી એ હની મેળવતા હોય છે. એન્ટ્સ વી આર ટોલ્ડ, કીડીઓ કે જે આપણને કહેવામાં આવ્યું, પ્લે ગેમ્સ, રમત રમે છે. નર્સ ધેર સિક, સિક એટલે માદા, જે બીમાર હોય છે, નર્સ એટલે સારવાર, જે બીમાર હોય છે એની સારવાર પણ કરે છે. એન્ડ બરી ધેર ડેડ, અને જે મૃત્યુ પામેલી એમની જે કીડીઓ છે એની બરી પણ કરે છે, એને દફન પણ કરતી હોય છે. ધે સી ધેટ ઈચ વન ઇન ધ નેસ્ટ ડઝ ઇટ્સ શેર ઓફ ધ વર્ક. એ જુએ છે કે દરેક કીડી જે છે માળાની અંદર, દરની અંદર, એ પોતપોતાનું કાર્ય કરતી હોય છે. એન્ડ ધેટ નો વન ઇઝ અલાઉડ ટુ બી ઇન્ડોલન્ટ. ઇન્ડોલન્ટ એટલે લેઝી, આળસુ. અને અહીંયા કોઈને પણ એવું પરમિશન નથી કે આળસુ બેસી રહે, એટલે બધી જ કીડીઓ અંદર એક્ટિવ હોય છે. ઓલ ધીસ સજેસ્ટ ધેટ એન્ટ્સ હેવ અ હાઈલી ડેવલપ્ડ સોશિયલ સેન્સ. અને આ બધું શું સૂચવે છે? સજેસ્ટ કરે છે, સૂચવે છે ધેટ કે એન્ટ્સ હેવ હાઈલી ડેવલપ્ડ, ખૂબ જ કહી શકાય કે એમ સારી એવી ઉચ્ચ કક્ષાની વિકસિત એવી સોશિયલ સેન્સ, સામાજિક સૂઝ ધરાવે છે. એન્ડ પરહેપ્સ સમ સિસ્ટમ ઓફ ગવર્મેન્ટ. અને આના ઉપરથી કહી શકાય કે કદાચ કેટલીક જે સરકારી શાસન હોય છે, ગવર્મેન્ટ ટાઈપનું જે સુશાસન હોય છે એવું પણ એ ધરાવે છે. ધેર આર એન્ટ્સ ધેટ કીપ અધર એન્ટ્સ એઝ સ્લેવ્સ. કેટલીક કીડીઓ એવી પણ છે કે જે બીજી કીડીઓને પોતાના ગુલામ તરીકે રાખે છે, સ્લેવ્સ એટલે ગુલામ તરીકે રાખે છે. વન સચ ટાઈપ ઇઝ અ પાવરફુલ રેડ એન્ટ વિચ ઇઝ ફાઉન્ડ ઇન યુરોપ. અને આ પ્રકારની કીડીઓ કઈ છે? પાવરફુલ રેડ એન્ટ, એક પ્રકારની આ પાવરફુલ લાલ કીડીઓ જે છે કે જે યુરોપની અંદર જોવા મળે છે, ને એટલે કે આ યુરોપમાં જોવા મળતી એવી શક્તિશાળીઓ રેડ એન્ટ છે, લાલ કીડીઓ છે.
Their slaves are taken from a type of black ant, which is smaller in size. આ એના ગુલામો ક્યાંથી લાવે છે? તો કે ટેકન ફ્રોમ અ ટાઈપ ઓફ બ્લેક એન્ટ, જે કાળી કીડીઓ આવે છે, એ કાળી કીડીઓ કે જે એમની સાઇઝથી નાની છે, સ્મોલર ઇન સાઇઝ, ત્યાંથી આ એમના ગુલામો લાવે છે. કઈ રીતે લાવે છે જોઈએ. વેન ધ રેડ એન્ટ્સ વોન્ટ સ્લેવ્સ, જ્યારે આ રેડ એન્ટને જ્યારે એમના ગુલામોની જરૂર હોય છે ત્યારે ધે એમ્બ્યુઝ ધ નેસ્ટ ઓફ ધ બ્લેક એન્ટ્સ. એમ્બ્યુઝ એટલે અટેક, હુમલો કરવો. તો જે આ કાલી કીડીઓનો જો નેસ્ટ છે, જે દર છે, જે માળો છે, દર છે, એનું ઉપર આ રેડ એન્ટ એમ્બ્યુઝ કરે છે, અટેક કરે છે, હુમલો કરે છે. એન્ડ અને પછી એબડક્ટ સમ ઓફ ધેર એગ્સ, અને જે આ કાળી કીડીઓના જે ઈંડાઓ હોય છે, એગ્સ હોય છે, એને એબડક્ટ કરે છે, એને ખેંચીને લઈ જાય છે, ઝૂંટવી લેતું હોય છે. અને આ ઈંડાને ફરી ક્યાં લઈ જાય છે? તો એમના દરની અંદર, રેડ એન્ટ પોતાના દરની અંદર. ત્યાં શું કરે છે? વેન ધીઝ એગ્સ હેચ ઇન ધ રેડ એન્ટ્સ નેસ્ટ્સ, ધ બ્લેક એન્ટ્સ વિચ કમ આઉટ આર ટ્રીટેડ એઝ સ્લેવ્સ. પછી આ ઈંડાઓ જ્યારે જે રેડ એન્ટ છે એના દરમાં લઈ જાય છે, ત્યાં આ ઈંડામાંથી જે કાળી કીડીઓ નીકળે છે, જે ત્યાં નીકળે છે, અને એને પછી એ લોકો ગુલામ તરીકે ટ્રીટ કરતા હોય છે. ફ્રોમ ધેર બર્થ, એમના જન્મથી જ, ઈંડામાંથી બહાર નીકળ્યા ત્યાંથી જ, ધે આર ટોટ ટુ ઓબે. તેઓને એટલે કે કાળી કીડીઓના બચ્ચાઓને શું શીખવવામાં આવે છે? ટોટ એટલે શીખવવું, ઓબે, દરેક વસ્તુનું પાલન કરતા એમને શીખવવામાં આવે છે. ધે આર કમ્પેલ ટુ ડ્રજરી, તેઓને ફરજ પાડવામાં આવે છે, કમ્પેલ ટુ ડ્રજરી. ડ્રજરી એટલે જે લેબર વર્ક આવે છે, જે હાર્ડવર્ક આવે છે, એ કાર્ય કરવા માટે એમને ફરજ પાડવામાં આવે છે. દે હેવ ઇવન ટુ કેરી અબાઉટ ધેર માસ્ટર્સ ઓન ધેર બેક્સ. અને ઘણીવાર એવું પણ જોવા મળે છે કે જે એમના માસ્ટર્સ છે, એમને એ એમની પીઠ ઉપર પણ સવારી કરાવતી હોય છે. હાઉ સરપ્રાઇઝિંગલી હ્યુમન, ખૂબ જ અદ્ભુત, એમ માનવ જેવું જ આ લાગે છે. કેટલું અદ્ભુત છે, જેમ માનવ ગુલામ જોડે વર્તન કરે છે, એવી જ રીતે આ કીડીઓ પણ એના ગુલામો જોડે વર્તન કરે છે. નેક્સ્ટ જોઈએ. ધ મોસ્ટ ફેરોસિયસ કાઇન્ડ ઓફ એન્ટ્સ આર ધ ડ્રાઈવર એન્ટ્સ ઓફ આફ્રિકા. ફેરોસિયસ, ખૂંખાર, હિંસક, ભયંકર, સૌથી ખૂંખાર, હિંસક, ભયંકર એવી કીડીઓમાં કોઈ પ્રકાર હોય તે કઈ છે? ડ્રાઈવર એન્ટ્સ ઓફ આફ્રિકા. આફ્રિકાની અંદર જે જોવા મળતી કીડીઓ છે જેનું નામ શું છે? ડ્રાઈવર એન્ટ્સ, એ સૌથી ખૂંખાર અને હિંસક છે. દે હેવ નો ફિક્સ હોમ બટ આર ઓલવેઝ ઓન ધ મૂવ. એમનું કોઈ જ ફિક્સ ઘર હોતું નથી, બટ આર ઓલવેઝ ઓન ધ મૂવ, એ હંમેશા પોતાનું સ્થાન બદલ્યા જ કરે છે. દે આર કમ્પ્લીટલી બ્લાઇન્ડ, જે આ ડ્રાઈવર એન્ટ્સ છે કેવી છે? કમ્પ્લીટલી બ્લાઇન્ડ, સંપૂર્ણ અંધ હોય છે. બટ પરંતુ ધે માર્ચ ઇન લોન લાઇન્સ મેની મિલિયન્સ અલોંગ. પણ જે ત્યારે એક સ્થાનેથી બીજી સ્થાને જાય છે ત્યારે કેવી માર્ચ ઇન લોંગ લાઇન્સ, મોટી મોટી હરોળની અંદર, લાઇનની અંદર એ એક સ્થળેથી બીજા સ્થળે જાય છે, મેની મિલિયન્સ અલોંગ, અને ઘણી બધી સંખ્યામાં એ હોય છે. એન્ડ ધે ડિવોર એની એનિમલ્સ દેટ હેપન્સ ટુ બી ઇન ધેર પાથ. ડ્યુઅર એટલે ખાઈ જવું, કન્ઝ્યુમ કરી જવું, ઇટ. જો એમના માર્ગની અંદર કોઈ પ્રાણી પણ આવી જાય, એનિમલ દેટ હેપન્સ ટુ બી ઇન ધેર પાથ, એમના માર્ગની અંદર કોઈ પ્રાણી પણ આવી જાય તો એને ડ્યુઅર કરી જાય છે, ખાઈ જાય છે, કન્ઝ્યુમ કરી જાય છે. ઇવન લાર્જ એનિમલ્સ લાઇક ટાઈગર્સ એન્ડ એલિફન્ટ્સ લીવ ઇન ફિયર ઓફ ધેમ. ખરેખર આમ જોવા જઈએ તો મોટા જે પ્રાણીઓ છે, ટાઈગર્સ હોય, વાઘ હોય, હાથી હોય, એ પણ આ કીડીઓના ડરથી જીવતા હોય છે, આનાથી ડરતા હોય છે. ઓફન ઇફ અ પાયથન, ઘણીવાર મોટો વિશાળ અજગર હોય તો પણ, અનેબલ ટુ મૂવ આફ્ટર સ્વેલોઈંગ હિઝ ડિનર, હેપન્સ ટુ બી ઇન પાથ ઓફ ધ માર્ચિંગ લાઇન્સ. અને ઘણીવાર એવું પણ જોવા મળ્યું છે કે પાયથન, જે અજગર હોય છે, એ જ્યારે સ્વેલોઈંગ હિઝ ડિનર, એટલે કે જેને જે એનું જે એણે ડિનર કરેલું હોય, જે કોઈ શિકાર કરેલું હોય,
અને એ શિકારને જે ગળી ગયું હોય, અજગર ગળી જાય છે, સ્વેલો એટલે ગળી જવું. અને અજગરની એક એવી ખાસિયત હોય છે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે એ શિકાર કરીને શિકારને આખે આખું ગળી જાય છે પછી એ એક જગ્યાએથી બીજી જગ્યાએ હલબલી શકતું નથી, એટલે એ પછી શું કરે કે ઝાડના થડિયાએ મીટાવવાનું પ્રશ્ન કોશિશ કરે છે જેથી એના અંદરનું જે શિકાર છે એ પચી જાય. એટલે શરૂઆતમાં ડિનર કરીને એ એક સ્થળેથી બીજી સ્થળે જઈ શકતો નથી. જો આવો કોઈ અજગર હોય કે હમણાં જ જેણે શિકાર કરેલું છે અને જો આ અજગર હેપન્સ ટુ બી ઇન ધ પાથ ઓફ ધ માર્ચિંગ લાઇન્સ, જે આ જે આગે કૂચ કરી રહેલી જે ડ્રાઈવર એન્ડ્સની કીડીઓ છે જો એના રસ્તામાં આવી જાય તો ધેન પછી ધીસ ક્રિએચર્સ ઇટ બોથ, જે આ નાના કદના સજીવો છે, જીવ છે, આ કીડીઓ છે, શું કરે છે, બંનેને ખાઈ જાય છે. કોણ બંને? ધ પાયથોન એન્ડ ધ એનિમલ ઇન ઇટ્સ સ્ટમક. પાયથનને પણ ખાઈ જાય છે અને એના પેટમાં રહેલું જે કોઈ પ્રાણી છે, જેણે શિકાર કરેલું પ્રાણી એના પેટમાં રહેલું છે, તે બંનેને આ ખાઈ જાય છે. ધ વિલેજર્સ ઓફ આફ્રિકા ટેલ સ્ટોરીઝ અબાઉટ બેબીઝ હુ હેવ બીન ઇટન બાય એન્ટ્સ એન્ડ ધી સ્ટોરીઝ મે વેલ બી ટ્રુ. આફ્રિકાના જે ગામડાના લોકો છે એ ઘણીવાર એમના જે નાના નાના બેબીઝ છે, બાળકો છે, એની વાર્તાઓ કહેતા હોય છે કે જે આ કીડીઓનો શિકાર બની ગયેલા હોય છે. એટલે કે ડ્રાઈવર એન્ડ્સ જ્યારે આવે છે ત્યારે એમના જે નાના નાના બાળકો હોય છે એને પણ કોઈ થઈ જાય છે. અને આ જે સ્ટોરીઝ છે, જે એમની કહાનીઓ છે, મે વેલ બી ટ્રુ, અને ખરેખર આ એક સાચી જેવી જ છે. વેન એન આર્મી ઓફ ધ ડ્રાઈવર એન્ડ્સ એન્ટર્સ અ હાઉસ, જ્યારે મોટો જથ્થો આ ડ્રાઈવર એન્ડ્સનો જ્યારે ઘરની અંદર ઘૂસી જાય છે, એન્ટર્સ કરી જાય છે, પ્રવેશે છે, ત્યારે ધ પીપલ ફ્લી ઇન ટુ ધ ફોરેસ્ટ. ફ્લી એટલે ભાગી જવું. તો એ ઘરના આજુબાજુના જે લોકો છે એ ફોરેસ્ટની અંદર ભાગી જાય છે એન્ડ સ્ટે ધેર, અને ત્યાં જ રહે છે. અન્ટિલ, ક્યાં સુધી? જ્યાં સુધી ધ એન્ડ્સ હેવ પાસ્ટ, જ્યાં સુધી આ ડ્રાઈવર એન્ડ્સ ત્યાંથી પસાર ન થઈ જાય ત્યાં સુધી એ લોકો જંગલમાં જ રહેતા હોય છે. વેન ધ પીપલ કમ બેક, જ્યારે આ લોકો જંગલમાંથી પાછા આવે છે ત્યારે ધ ફાઇન્ડ ધેટ, તે જુએ છે કે જે કે એવરી ઇન્સેક્ટ્સ એન્ડ સ્પાઈડર ઇન ધ હાઉસ હેઝ બીન ક્લિયર્ડ અવે. તે જુએ છે કે ઘરની અંદર જે નાના નાના જીવજંતુઓ હતા, સ્પાઈડર હતા, કરોળિયાઓ હતા, એ બધા જ સાફ થઈ ગયેલા જોવા મળે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ બધી એન્ડ્સ વિશેની બધી બાબતો હતી. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જે રીડ ટુ છે એના વિશે ચર્ચા કરીશું. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ એન્ડ હેલ્ધી. જય હિન્દ.